દરિયાકિનારા પર ઊંચે ઉછળતા મોજા, દરિયામાં ગરકાવ થઈ ગયેલું ઓઇલ ટેન્કર, પવનના સુસવાટાથી હાલક ડોલક થતી આ હોડીઓ, ક્યાંક ભેખડો ધસી તો અનેક જગ્યાએ ભારે વરસાદ, ચીન પર 227 કિલોમીટરની ઝડપે ત્રાટકેલા ગેઈમી વાવાઝોડાને કારણે આ ખાના ખરાબી થઈ છે. આ વાવાઝોડાએ એક સાથે ત્રણ દેશોને અસર કરી છે, ચીન, તાઇવાન અને ફિલિપાઇન્સ. તાઇવાન પર લગભગ 227 કિલોમીટરની ઝડપે ત્રાટક્યા પછી ગુરુવારે આ વાવાઝોડું ગેઈમી ચીનના દક્ષિણ પૂર્વ દરિયા કિનારે સુસવાટા સાથે અથડાયું, જેને કારણે ચીનના ફુજિયાન પ્રાંતના દરિયા કિનારે ચક્રવાત જોવા મળ્યો અને કિનારે ઊંચા મોજા ઉછળ્યા. અહીંની નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ. અનેક શહેરોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો, જેને કારણે રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. આ પુટિયાન શહેરના દ્રશ્યો છે, જ્યાંના રસ્તાઓ ભારે પવનને કારણે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ પ્રમાણે ફુજિયાનમાં લગભગ 2.5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા. હવામાન એજન્સીઓની આગાહી પ્રમાણે ગેઈમી વાવાઝોડા સાથે ખેંચાયેલા મહાકાય વાદળોને કારણે ચીનના 10 જેટલા પ્રાંતોમાં ભારે વરસાદ પડી શકે છે. ચીનની રાજધાની બેઇજિંગમાં પણ ભારે વરસાદની ચેતવણી છે. ફુજિયાનના દરિયાકિનારે અથડાયા બાદ ગેઈમી વાવાઝોડું નબળું પડ્યું હોવાના સંકેતો છતાં ઉત્તરી ચાઇનામાં ગેઈમી વાવાઝોડાને કારણે પૂરની આશંકા જાહેર કરાઈ છે. આ પહેલાં તાઇવાનમાં આ વાવાઝોડાને કારણે જે ખાના ખરાબી થઈ તેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા અને 380 લોકો ઘાયલ થયા હોવાની માહિતી તાઇવાનની સરકારે આપી. વાવાઝોડાને કારણે 5 લાખ લોકોના ઘરોમાં વીજળી સપ્લાય કપાઈ ગયો, જેને હવે ફરીથી શરૂ કરી દેવાયો છે એમ તાઇ પાવર કંપનીએ જણાવ્યું. તાઇવાનના અનેક શહેરોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હોવાના દ્રશ્યો તાઇવાનની ટેલિવિઝન ચેનલો પર દેખાતા હતા. ફિલિપાઇન્સના દરિયાકિનારે પણ ગેઈમી વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે અને જાનહાનિના પણ અહેવાલો છે. વાવાઝોડાને કારણે ફિલિપાઇન્સની રાજધાની મનીલાના દરિયાકિનારા પાસે 15 લાખ લીટરનું એક ઓઇલનું આખું ટેન્કર દરિયામાં ગરકાવ થઈ ગયું, જેને કારણે અહીંના કિનારે ભારે ઓઇલ લીકનું જોખમ ઊભું થઈ ગયું છે.